મિત્રો, સૌને વંદન. સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ પરિચય શ્રેણીમાં આપ સૌનું પુનઃ એકવાર ભાવપૂર્ણ સ્વાગત છે. આજે આપણે શ્રી આનંદ શંકર ધ્રુવ અને તેઓ દ્વારા લિખિત આપણો ધર્મ ચિંતનાત્મક તિમન સંગ્રહનો પરિચય પ્રાપ્ત કરીશું. શ્રી આનંદ શંકર ધ્રુવનો પરિચય પ્રાપ્ત કરીએ તે પહેલાં તેઓની પૂર્વે થયેલી ધર્મ વિષયક વિચારણાનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. મિત્રો, અંગ્રેજ રાજ્ય ભારતમાં સ્થપાયા પછી પાદરીઓની ધર્મ પ્રચારની વૃત્તિને વેગ મળવા માંડ્યો. ખ્રિસ્તી ધર્મ અને મિશનરીઓની પ્રવૃત્તિઓ પણ વધવા માંડી. પરિણામે આખા દેશમાં એનો પ્રતિકાર કરવા માટે એક કેળવાયેલો વર્ગ તૈયાર થયો. બંગાળમાં દેવેન્દ્રનાથ ટાગોર આદિએ હિન્દુ ધર્મમાં જ સુધારક પ્રવૃત્તિ આદરી. આમ બ્રહ્મ સમાજ પછી ક્રમશઃ પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, થિયોસોફિકલ સમાજ અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતમાં શ્રી સહજાનંદ સ્વામીએ ધાર્મિક સુધારાની અને સમાજ સુધારાની બેવડી પ્રવૃત્તિ આદરી. હિન્દુ ધર્મ અને સમાજ વ્યવસ્થા વિશે નવેસરથી જે વિચારણા શરૂ થઈ તે વિચારસરણીના ગુજરાતના અગ્રણીઓમાં દુર્ગારામ અને નર્મદને મૂકી શકાય. આ સુધારકો સ્વમાન સાચવીને અને જાતને સુધારીને અંગ્રેજોની સંસ્કૃતિના થોડા ઉત્તમ લક્ષણો અપનાવીને તેમની બરોબરી કરવાની અભિલાષા સેવતા હતા. દુર્ગારામે વિશાળ દૃષ્ટિથી માનવ ધર્મ સભાની સ્થાપના કરેલી. એમનો ઉપદેશ હતો, માણસ માત્ર ઉપર પ્રેમ રાખવો, સર્વધર્મના સાક્ષી થઈને વર્તવું. 1851માં સ્થપાયેલી બુદ્ધિવર્ધક સભામાં નર્મદને ધર્મશોધન પ્રવૃત્તિની ઉણપ સાલવા માંડી અને તેમણે તત્વશોધક સભા સ્થાપી. નર્મદનો ઉત્તર વયમાં વિચાર પરિવર્તન થયું અને એમણે ધર્મ વિચાર પુસ્તક આપ્યું. પોતાનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવા યોગ્ય વારસ તરીકે તેઓને મણિલાલ નભુભાઈ દ્વિવેદી જણાયા. ધર્મ વિષયમાં નવવિધાન કરવાનો ખરો યશ પ્રાર્થના સમાજને જાય છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહ્યું છે તેમ તેની ખરી પ્રેરણા બંગાળ અને મુંબઈમાંથી મળી હતી. દેવેન્દ્રનાથ, કેશવચંદ્ર અને રાનડે તેના મુખ્ય પ્રેરણા સ્ત્રોત હતા. ગુજરાતમાં પ્રાર્થના સમાજના અગ્રણી તરીકે ભોળાનાથ, મહિપતરામ, રણછોડલાલ, નંદશંકર વગેરે મંથન કરીને પોતાનો ધર્મ માર્ગ શોધ્યો હતો. ગુજરાતમાં એ સમયે સહજાનંદ સ્વામીએ સ્થાપેલ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તિ માર્ગનો પણ વિશેષ પ્રસાર હતો. તેમજ શુદ્ધાદ્વૈતના વલ્લભ સંપ્રદાયના સિદ્ધાંતો, એકેશ્વરવાદ, અન્યોન્ય આશ્રય ભક્તિ, ઈશ્વર કૃપા વગેરેનો પ્રસાર પણ હતો. પણ ઉપરોક્ત બંને સંપ્રદાયોની ઉપાસના વિધિ અને મૂર્તિ પૂજા પ્રાર્થના સમાજના સુધારકોને ફાવે તેવી ન હતી. ભોળાનાથ સારાભાઈની ધર્મ વિચારણામાં ઈશ્વરનું એકત્વ, ભક્તિ, સદાચાર અને પરોપકાર આ ચાર મુદ્દા નોંધપાત્ર છે. મહિપતરામની ધર્મ વિચારણામાં પરમેશ્વર આપણો પિતા છે, આપણે સૌ એના સંતાન, પરમ પિતાની કૃપા પ્રાપ્ત કરવાના સાધનમાં સદાચરણ અને ખરા અંતકરણથી ભક્તિ મુખ્ય સાધન છે. રમણભાઈની ધર્મ વિચારણામાં ગુરુ વગર, અવતાર સ્વીકાર વગર, વિધિ પ્રપંચ વગર, કોઈ એક જ ધર્મગ્રંથના સ્વીકાર વગર જગત નિયંતા ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા, પ્રાર્થના દ્વારા તેની કૃપા મેળવવામાં શ્રદ્ધા, સુનીતિના સિદ્ધાંતનો સ્વીકાર અને એ બધામાં બુદ્ધિની સારાસાર પરીક્ષાનો આશ્રય મુખ્ય સાધન છે. નરસિંહરાવ રમણભાઈની જેમ ઈશ્વરની નિરાકારતા, જીવોની ભિન્નતા, ઈશ્વરનો અનુગ્રહ મેળવવા માટે પ્રાર્થનાની આવશ્યકતા સ્વીકારવા છતાં
પૂર્વજન્મ કે પુનર્જન્મની બાબતમાં જુદા જુદા પડે છે. રમણભાઈની વાણીમાં બુદ્ધિનો નિશ્ચય છે, જ્યારે નરસિંહરાવની વાણીમાં હૃદયની શ્રદ્ધા દેખાય છે. જડવાદની વિરુદ્ધ આત્મિક સત્તાનું વિગતે પ્રતિપાદન મનોમુકુરના પહેલા ગ્રંથમાં થાય છે. આધ્યાત્મિક તત્વોની પરીક્ષા માટે વિજ્ઞાનની પદ્ધતિ નહીં ચાલે એમ જણાવી વેદાંતિઓ માફક હું છું એ સ્વાનુભવને આધારે મનુષ્યને સૌંદર્યનો અનુભવ કરવાની સહજોપલબ્ધિ જેવી વિશિષ્ટ શક્તિ છે, તેમજ એના દ્વારા ચેતન તત્વના વિશેષ સ્વરૂપમાં આપણો પ્રવેશ શક્ય બને છે. આમ રમણભાઈની પર્યેશના બુદ્ધિનિષ્ઠ છે, જ્યારે નરસિંહરાવની પર્યેશના સૌંદર્યનિષ્ઠ છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની શ્રદ્ધા વેદાંતના સર્વાત્મવાદના સિદ્ધાંતમાં સ્થિર થયેલી. એમની દૃષ્ટિએ ધર્મ એ મનુષ્યના આત્માનું ઊંડું રહસ્ય છે અને એના ઉપર એની સર્વે પ્રવૃત્તિઓનો આધાર છે. પ્રવૃત્તિ સિદ્ધ કરવા માટે અને તે દ્વારા જનમંડળના ગૃહ રાજ્ય વગેરે સર્વ અંગોને આરોગ્યને બળ અર્પવા માટે ધર્મની પરિશુદ્ધિ કરવાની જરૂર છે. આ પરિશુદ્ધિનું મુખ્ય સાધન પ્રાચીન આર્યાવર્તમાં પ્રવૃત્તિ અદ્વૈત ભાવના છે, જે વેદાંતને નામે ઓળખાય છે. મણિલાલની દૃષ્ટિએ તે કેવળ શુષ્ક તર્કજાળ ન હોતા પ્રેમ અને કર્તવ્યના મનોહર સ્તંભ પર રચાયેલ ઇમારત છે. મણિલાલે પ્રાચીન પક્ષના પાખંડને તથા નવીન પક્ષના દંભને બરાબર ઓળખેલા. કેટલીક વિચારસરણી પ્રમાણે જીવનને એક કલંકરૂપ માનવામાં આવતું હતું, પણ મણિલાલે જીવનને કદી કલંકરૂપ માન્યું નથી. શ્રી આનંદ શંકર ધ્રુવ શાંકર વેદાંતની ચિંતન ધારામાં મણિલાલ નભુભાઈના ઉત્તરાધિકારી બની રહ્યા. મણિલાલે જે પ્રવૃત્તિ આરંભી આચરી એને આનંદ શંકરે વિસ્તારી વિકસાવી અને ઉન્નત શિખરે પહોંચાડી. આનંદ શંકરને 1890માં મણિલાલનો પરિચય થયો. ત્યાં સુધી તો તત્વજ્ઞાન વિશે કશો નિર્ણય એમણે કર્યો નહોતો. 1889માં એમણે મણિલાલનો સિદ્ધાંત સાર ગ્રંથ વાંચેલો. પરિણામે મણિલાલ પ્રત્યે એમને આદર થયેલો. એક પરમ સત્ય એ સર્વે ભૂતોનું અંતસ્તમ તત્વ છે એ વાત સ્વીકારીને પણ મણિલાલ કરતા આનંદ શંકર એ રીતે જુદા પડે છે કે સત્યનું સંપૂર્ણ દર્શન કરવું હોય તો તે માત્ર વિચારમાં કે માત્ર સિદ્ધાંતમાં નહીં, પણ ઉત્તમ સંસ્થાઓ રૂપે એને પરિણામ પામેલું જોવાની જરૂર છે. મણિલાલની માફક તેઓ માત્ર પ્રાચીન આર્ય ભાવનાના પૂજક જ ન રહેતા ગૃહ સંસ્થા સમાજ રાજ્ય રાષ્ટ્ર અને વિશ્વ સુધી એનો વિકાસ સાધી આપે છે. આવા વિચારશીલ પુરુષ શ્રી આનંદ શંકર ધ્રુવના જીવન જર્મનો ટૂંકમાં પરિચય કરીએ તો 22 જાન્યુઆરી 1869 અમદાવાદમાં વડનગરા નાગર ગૃહસ્થ ગૃહે તેઓનો જન્મ થયો. માતા મણીબા અને પિતા બાપુભાઈ ધ્રુવનો સંસ્કાર વાસો તેમને ગળથુથીમાંથી મળેલો. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી વડોદરા અને રાજકોટમાં થઈ. બાળપણ જૂની ધાર્મિક પરંપરાના ચુસ્ત પાલન વચ્ચે વીતેલું. દાદા અને પિતા તરફથી ધર્મનો ઉત્તમ વારસો મળેલો. 1882માં અંદુબા સાથે લગ્ન થયું. તેમના થકી એક પુત્ર અને એક પુત્રી અવતરેલા. 1893માં વિધુર થવાથી બીજું લગ્ન અમીરબા સાથે કર્યું. તેમના થકી બે પુત્રો અને એક પુત્રી અવતરેલા. 1903માં 34 વર્ષની ઉંમરે ફરીથી વિધુર થયા. અમીરબાનું અવસાન થયું, પણ તેઓ ફરીથી લગ્ન ન કર્યું. બે પુત્રો અને એક પુત્રીને કાળજીપૂર્વક ઉછેરી. 1885માં મેટ્રિકની પરીક્ષામાં બીજો ક્રમાંક તેઓએ પ્રાપ્ત કર્યો. 1889માં મુંબઈ યુનિવર્સિટીમાંથી મુખ્ય સંસ્કૃત વિષયો સાથે બીએ થયા. 1892માં એમએની પદવી પ્રાપ્ત કરી. 1893માં
ગુજરાત કોલેજ અમદાવાદમાં સંસ્કૃત, અંગ્રેજી, ન્યાયશાસ્ત્ર અને તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. 1897માં LLBની પદવી પ્રાપ્ત કરી. 1898માં મણીલાલ નબુભાઈ નિવેદીના અવસાન પછી 1902 સુધી સુદર્શન સામયિકનું તંત્રી પદ સંભાળ્યું. 1902માં વસંત સામયિકનો પ્રારંભ કર્યો, જે 1938 સુધી નિયમિતપણે ચલાવ્યો. 1918માં અમદાવાદના મિલ માલિકો અને મજૂર મહાજનના ઝઘડામાં ઉભય પક્ષે સ્વીકૃત લવાદ તરીકે ઝઘડાનો સફળતાપૂર્વક ઉકેલ આણ્યો, પરિણામે ગાંધીજીના વિશ્વાસપાત્ર થયેલા. 1919 સુધી ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે અધ્યાપન કાર્ય કર્યું. 1920માં ગાંધીજીના સૂચન મુજબ પંડિત માલવીયજીના નિમંત્રણથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે વરાયા. ત્યારબાદ સેન્ટ્રલ હિન્દુ કોલેજના આચાર્ય અને પછી પ્રથમ કુલપતિ. 1936 સુધી તેઓએ આ પદ શોભાવ્યું. 1920માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનમાં તેઓ સ્વાગત અધ્યક્ષ તરીકે વરાયા. 1926માં ભારતીય તત્વજ્ઞાન પરિષદ મદ્રાસ ખાતે તેઓની પ્રમુખ તરીકે વરણી થઈ. 1928માં ગુજરાતી સાહિત્ય પરિષદ નડિયાદ ખાતે યોજાયેલા નવમા અધિવેશનમાં તેઓ પ્રમુખ તરીકે વરાયા. 1930-31માં ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ, કે જે હાલનું UGC છે, તેના અધ્યક્ષ તરીકે તેઓ વરાયા. 1934માં શાંતિનિકેતન ખાતે કવિવર ટાગોર દ્વારા સન્માનિત થયા. 1936માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ અમદાવાદ નિવાસ કર્યો અને 1941 સુધી ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. 1937માં બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા ડિલીટની પદવી તેઓને એનાયત થઈ. 1942 એપ્રિલની 7મી તારીખે અમદાવાદમાં તેઓનું દેહાવસાન થયું. મિત્રો, શ્રી આનંદ શંકર ધ્રુવ બચપણથી ધાર્મિક વૃત્તિવાળા હતા. ધર્મ પુસ્તકોનું વાંચન તેઓને ખૂબ પ્રિય હતું. પિતા બાપુભાઈના અવસાન પછી તેમણે મૈથિલીના પંડિતોને નિમંત્રીને ધર્મના પ્રશ્નોની ચર્ચા કરેલી. 25 વર્ષની ઉંમરે તો હૃદયમાં પરમાત્માને અનુભવવાનું જીવન ધ્યેય તેઓએ નિશ્ચિત કરી નાખેલું. વિદ્યાર્થી અવસ્થામાં જ સંસ્કૃતના અનેક ગ્રંથોનું રસપૂર્વક ઊંડું અધ્યયન કરેલું, સાથે ન્યાયશાસ્ત્ર અને તર્કશાસ્ત્રના ગ્રંથોનું પણ અધ્યયન કરેલું. શિક્ષણ એમની પ્રિય પ્રવૃત્તિ હતી. શિક્ષણ આપતા આપતા એ શિક્ષણ પામતા રહ્યા. પૂર્વ અને પશ્ચિમના તત્વચિંતકોના અભ્યાસથી એમની દૃષ્ટિ વિશાળ બનેલી. ગ્રીસના થેલ્સથી માંડીને પ્લેટો સુધીના તત્વવિચારનો અભ્યાસ કેકાર્ટ, સ્પિનોઝા, બેકન, લોક, બાર્કિલ, હ્યુમ, કાંટ, ઇસ્તે, હેગલ, નીલ, સ્પેન્સર, બર્ગેસા વગેરેની ઐતિહાસિક પદ્ધતિએ તેઓએ સમીક્ષા કરેલી. ચારેય વેદો અને તેની સંહિતાઓ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને પુરાણો મૂળ સંસ્કૃતમાં વાંચેલા. મનુ, પતંજલિ, યાસ્ક, સાયણાચાર્ય, આનંદગીરી, ગૌડપદાચાર્ય વગેરે રચેલા શાસ્ત્રીય ગ્રંથો અને તે પરના ટીકા ગ્રંથોનું એમણે અધ્યયન કરેલું. કપિલ, ગૌતમ, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય આદિના ભાષ્યોનો તેઓએ તલસ્પર્શી અભ્યાસ કરેલો. આ સર્વના પરિશીલનને પરિણામે એમને હિન્દુ ધર્મમાં સનાતનતાના અને વ્યાપકતાના સર્વ લક્ષણોની પ્રતીતિ થયેલી. આવા શ્રી આનંદ શંકર ધ્રુવના સમગ્ર સાહિત્ય સર્જનનો ટૂંકમાં પરિચય લઈએ તો તેઓ દ્વારા આપણને નીતિ શિક્ષણ, ધર્મ વર્ણન, હિન્દુ વેદ ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, શ્રી ભાષ્ય ટીકા, આપણો ધર્મ અને વિચાર માધુરી ભાગ 1 અને 2, દિગ્દર્શન તેમજ કાવ્ય તત્વ વિચાર અને સાહિત્ય વિચાર જેવા ગ્રંથો પ્રાપ્ત થાય છે. મિત્રો,
આનંદ શંકર ધ્રુવની શ્રદ્ધા શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં ઠરી હતી. તેઓ સક્રિયપણે દેશની સ્વતંત્રતાના કાર્યમાં જોડાયેલા નહીં, પોતે જે ધર્મ રહસ્ય પામ્યા તે પ્રજા સમક્ષ મૂકવું, પ્રજાની ધર્મવૃત્તિને સંસ્કારવી, તેને ઉચિત દૃષ્ટિ આપવી, એ કર્તવ્યને એમણે પોતાના જીવન કાર્ય તરીકે સ્વીકાર્યું હતું. પોતે વર્નાક્યુલર સાહિત્યને દેશોદ્ધારનો પાયો ગણતા અને એની અવગણનાને સ્વદેશાભિમાનની ખામી ગણતા. સ્વદેશ પ્રીતિની આવી સૂક્ષ્મ સમજથી પ્રેરાઈને જ એમણે પ્રજાનું સાંસ્કારિક સ્તર ઊંચું આણવા માટે ગુજરાતીમાં લેખો લખવાનો આરંભ કર્યો હતો. આનંદ શંકરે શંકરાચાર્યના કેવલાદ્વૈત સિદ્ધાંતમાં ધર્મનું સર્વોત્કૃષ્ટ રૂપ પ્રમાણ્યું છે. તમામ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુઓથી તત્વ વિચારને તપાસ્યા પછી જીવ જગત અને ઈશ્વરનો અભેદ જ સિદ્ધ થાય છે તેવું તેઓનું પ્રતિપાદન છે. એ પછી એવા અભેદનો અનુભવ એટલે કે પરમ સત્યનો સાક્ષાત્કાર કેવા પ્રકારના પુરુષાર્થથી થાય એ અંગે તેઓએ આપણો ધર્મ ગ્રંથમાં વિપુલ પ્રમાણમાં લખ્યું છે. આપણો ધર્મમાં અભેદાનુભવ માટેના સાધનોની મીમાંસા કરવામાં આવી છે. બ્રહ્મવિદ્યા લેખમાં આનંદ શંકરે બ્રહ્મવિદ્યાને અધ્યાત્મ વિદ્યાના પર્યાય તરીકે દર્શાવી છે. આત્મ અનાત્મનો વિવેક કરી બ્રહ્માનુભવ પ્રાપ્ત કરવો, અહંતા મમતાજન્ય સંકોચમાંથી મુક્તિ મેળવી બ્રહ્મરૂપે સારી રીતે સ્થિર થવું, એ માટેની વિદ્યાને એમણે બ્રહ્મ વિદ્યા તરીકે ઓળખાવી છે. હું કોણ એ પ્રશ્ન આત્મતત્વનો સાક્ષાત્કાર કરાવી પરમ આત્મતત્વ સુધી લઈ જાય છે એવું એમનું પ્રતિપાદન છે. હું પરમાત્મા છું, આ અનુભવ આપણા સિદ્ધાંતો, આપણી પ્રવૃત્તિ ઉપર, પ્રવૃત્તિના ઉદ્દેશ ઉપર અને એને સિદ્ધ કરવાના સાધનો ઉપર જુદું જ અજવાળું નાખે છે તે તેઓએ સ્પષ્ટ કરી બતાવ્યું છે. આનંદ શંકરે બ્રહ્મભાવના અનુભવ માટેના આધારભૂત માર્ગદર્શક ગ્રંથ તરીકે ભગવદ્ ગીતાને ધ્યાનમાં રાખ્યો છે. આપણો ધર્મમાં ગીતા વિષયક 5 લેખો મળે છે. એમની દૃષ્ટિએ ગીતાનો ઉદ્દિષ્ટ વિષય કેવળ બ્રહ્મ નિરૂપણ નથી, પણ એથી વિશેષ કંઈક કરવું અને શું કરવું એ છે. એમાં બ્રહ્મનું સ્વરૂપ એટલા માટે જ બતાવવામાં આવ્યું છે કે એ સ્વરૂપની દ્રષ્ટિએ આપણા આચાર વિચાર અને આપણું જીવન કાર્ય કેવી રીતે અને કેવી દૃષ્ટિથી કરવા જોઈએ એનો નિર્ણય થઈ શકે. પરમાત્માને ક્યાં શોધવો એ ક્યાં જડે મનુષ્યને મહાન પ્રશ્નો છે. તેઓના મતે પરમાત્મા આ જગતના સ્રષ્ટા છે, પણ એ જગતની બહાર રહીને કશું સર્જતા નથી. એ પોતાનામાંથી અને પોતાની આધારભૂત પ્રકૃતિમાંથી જગત સર્જે છે. આ અર્થમાં ગીતાની દૃષ્ટિએ આખું વિશ્વ પ્રભુથી ભરેલું, માત્ર જોતા આવડવું જોઈએ. પ્રત્યેક અસ્તિત્વનું આંતર તત્વ એનું આ આદર્શભૂત સ્વરૂપ પ્રભુ પોતે છે. આવું આંતર તત્વ જોવાની દૃષ્ટિ થવા માંડે ત્યાર પછી જ આધ્યાત્મિક વિકાસ ક્રમમાં આપણને આગળ વધી શકાય એવું આનંદ શંકરનું દ્રઢ મંતવ્ય છે. શ્રી આનંદ શંકર ધ્રુવના આપણો ધર્મમાંથી પસાર થતા જે મહત્વના અંશો સ્પિરિચ્યુઅલ ઇન્ટરપ્રિટેશન સંદર્ભે પ્રાપ્ત થાય છે તે જોઈએ તો તેઓ જણાવે છે કે હિન્દુ ધર્મનો ઇતિહાસ 5-7 હજાર વર્ષ પુરાણો છે, પણ વચ્ચે એવો સમય આવ્યો કે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એવી બે ભાવનાઓ છૂટી પડી, ગૃહસ્થની એટલે કે કર્મની અને સંન્યાસની એટલે કે જ્ઞાનની. પણ આનંદ શંકર ધર્મ એટલે જે વડે આ બાહ્ય જગત અને અંતરાત્મા બંનેનું ધારણ થાય તે તત્વ તરીકે તેઓ ઓળખાવે છે. આ જ તેઓનો મુખ્ય થીસિસ છે, એટલે કે મુખ્ય સ્પિરિચ્યુઅલ ઇન્ટરપ્રિટેશન છે. એમની દૃષ્ટિએ તત્વજ્ઞાન અને ધર્મનું કાર્ય સત્યના અનુભવને માનવ જીવનના સર્વ કાર્યોમાં સર્વ વ્યવહારોમાં અવતારવાથી જ સિદ્ધ થાય છે. તેઓ
ધર્મને માત્ર વિચારરૂપ, માત્ર કર્તવ્યરૂપ કે માત્ર ભાવરૂપ માનતા નથી, પણ આ વિચાર, કર્તવ્ય અને ભાવ ત્રણેયનો ઉચિત સમન્વય કરવામાં યોગ્યતા દર્શાવે છે. આનંદ શંકરની ધર્મદૃષ્ટિ એ જ એમની જીવનદૃષ્ટિ છે અને એ જ એમની તત્વદૃષ્ટિ છે તે આપણને આપણો ધર્મમાંથી પસાર થતા અનુભવાય છે. મિત્રો, સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ પરિચય શ્રેણીમાં આજે આપણે શ્રી આનંદ શંકર ધ્રુવ અને તેઓ દ્વારા લિખિત આપણો ધર્મ ચિંતનાત્મક નિબંધ સંગ્રહનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કર્યો. આ પરિચય શ્રેણીમાં જોડાવા બદલ સૌ મિત્રોનો આભાર, સૌને વંદન. ફરી મળીશું એક નવી કૃતિ સાથે. ત્યાં સુધી આવજો.